અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રાંત અધિકારી દીએ ઝાલાએ વાયુ વાવાઝોડામાં તકેદારીના પગલાં લેવા અંગે બેઠક યોજી હતી. વાયુ વાવાઝોડું દિશા બદલ્યા પછી પુનઃ કચ્છના સાગરકાંઠે ત્રાટકવાનું છે ત્યારે તકેદારીના પગલાં લેવા નલિયા ખાતે પ્રાંત અધિકારી ડીએ ઝાલાએ અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક બોલાવી આગોતરા પગલાંના ભાગરૂપે કાંઠાળ વિસ્તારના 18 ગામોનું પુનઃ સ્થળાંતર ગોઠવવાનું જણાવ્યું હતું. એસટી બસ અને ખાનગી વાહનોની મદદથી આગામી તારીખ 17 અને 18 સ્થળાંતર ગોઠવાશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિવિધ ટીમો બનાવી સ્થળાંતરિત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ છત્રસિંહ જાડેજા, કનૈયાલાલ ભાનુશાલી, ઓધવરાવ સંસદ મંડળ, રાતા તળાવ મામલતદાર સિદ્ધાર્થ ગઢવી, મરીન ડીવાયએસપી એચએસ રબારી, નખત્રાણા ડીવાયએસપી એસકે વાળા, ટીડીઓ શ્રી પ્રજાપતિ, બીએસએફ અને એનડીઆરએફના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરીબાઈ જગદીશ ભાનુશાલી, નલિયા. આપણા કચ્છમાં અને ગુજરાતમાં જે એક મોટી આફત આવી અને એના સાથે આપણે નિપટવા માટે જે સરકારશ્રીની તૈયારી અને સ્થાનિક પબ્લિકને જાગૃત રાખી અને એક એકને ટીમો બનાવી અલગ અલગ ગામના વિભાગ કરી અને અગાઉ જે આગાહી હતી એ આપણે ભગવાને કુદરતે અને એ ટાળી, પણ પાછી બીજી આફત જે 17-18 તારીખની ખાસ સૂચના દેવામાં આવી છે એના માટે અત્યારે નલિયા સવારના 10 વાગે નખત્રાણા મિટિંગ હતી. લખપત ને નખત્રાણા માટે અત્યારે નલિયા અબડાસા એ પ્રાંત અધિકારી ઝાલા સાહેબ દ્વારા બોલાવેલી, તો એનામાં મામલતદાર ટીડીઓ અને પોલીસ અધિકારી, મરલિન પોલીસ, તમામ અધિકારીઓને પાછા શિક્ષકો બધાને એક મિટિંગ કરી અને ગામો ગામ સરપંચોને સૂચના દેવામાં આવી કે જે રીતે આપણે અગાઉ તૈયારી કરી હતી 5-5 ગામની 10-10 ગામની એક ગામથી બીજા ગામ આપણે સ્થળાંતર કરવાનું અને અહીંયા એમની જમવાની રહેવા કરવાની તમામ સગવડ આપણે આપવાની, એ રીતે પાછી સૂચના અપાઈ ગઈ છે. એ લોકો માટે સ્થળાંતર કરવા માટે જે ગામમાં વાહન હોય એ લઈ આવવાના, બાકીની આપણે એસટી દ્વારા કોઈ પણ વાહન કરી અને એમને ક્યાંય પણ તકલીફ ન થાય અને ક્યાં આપણે કોઈ પબ્લિકને નુકસાન ન થાય, નાના છોકરો હોય, મોટી ઉંમરના હોય કે એમ્બ્યુલન્સ દ્વારા કોઈ પણ કાંઈ પણ આપણે ક્યાંય ખામી ન રહે, તંત્ર એના રીતે એકદમ સક્રિય છે. તંત્ર આખું ઝીણવટથી બધું કામ કરી રહ્યું છે અને એ મિટિંગમાં અત્યારે મિટિંગ પૂર્ણ થવા આવી અને સૂચના દેવામાં આવી છે. પાછી કાલ સાંજે ફરી મિટિંગ લેવામાં આવશે અને એનામાં પણ બધાને સૂચના દેવામાં આવશે કે આપણે ક્યાં પણ પશુને પણ નુકસાન ન થાય એ રીતે સરકારશ્રી અને સ્થાનિક અધિકારી દ્વારા સારી કામગીરી, એકદમ પાણી પુરવઠા હોય કે ટીડીઓ હોય કે આપણે જીબી હોય, પોલીસ ખાતું ખાસ સક્રિય, તમામ અધિકારીગણ તૈયારી અને સ્થાનિક જે આપણા પ્રતિનિધિઓ છે જે જે ગામના, તાલુકાના હોય, જિલ્લાના હોય, સરપંચ હોય, એનાથી જે જે સંસ્થાઓ એનાથી સંપર્ક કરીને એને જમવા માટે એને રહેવા માટે બધી સગવડ ફૂલ થઈ રહી છે અને બધાને આગળ વખતે સંતોષ છે અને અત્યારે પણ બધાની સારી કામગીરી થશે અને ભગવાન કને આપણે પ્રાર્થના કરીએ કે આ સંકટ ટરે તો અમારે ખૂબ શાંતિનો આપણે અનુભવ કરીએ. અત્યારે ખાસ આપણા અબડાસા વિસ્તાર કે લખપતો નખત્રાણા, આપણે ગયા વખતે ભગવાને આપણે સંતો પીર ફકીરોના આશીર્વાદથી આપણે બચી ગયા છીએ, પણ એનો મતલબ એવો નથી કે આપણે ગંભીરતા ન લઈને આપણે સ્થળાંતર ન કરીએ અને અધિકારી મિત્રોને આપણે સાથ સરકાર ન આપીએ. કારણ કે આરે જ્યારે નુકસાન થાય છે ત્યારે આપણે અફસોસ થાય છે, વ્યક્તિ આપણી ઘરની ગઈ હોય, કોઈ નુકસાન થાય તો આનામાં ગંભીરતાપૂર્વક એકદમ લેવાનું છે અને 100% આવે એ ગણતરી રાખવાની છે અને તંત્રને આપણે પૂરેપૂરો સાથ સરકાર આપવાનો છે. આપણી જે મજબૂરી હોય એ આપણે તંત્રને જણાવી દેવાની કે અમારે આ વાન જોઈએ, મોટી ઉંમરના છે, કોઈ નાની ઉંમરના હોય, તેમજ આપણે પશુઓનું જે હોય પાણીનું ઘાસનું એ વાત આપણે એમને કરીએ, પણ પૂરેપૂરો સહયોગ નહીં આપીએ તો નુકસાન આપણું થવાનું છે. ગંભીરતાપૂર્વક આ વધારે વાવાઝોડું આવે એવી આપણે શક્યતા રાખીને પૂરેપૂરો સહયોગ રહેવાની છે, જેનાથી આપણે નુકસાન ન થાય, આપણે ફાયદો ન થાય અને પસ્તાવો ન થાય. અને મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરે છે, એક એક ઠેકાણે પૂરી માહિતી બધી પ્રજાને આપે છે, પણ આપણે પણ થોડુંક આપણી ફરજ બને છે કે પૂરેપૂરી ગંભીરતાપૂર્વક રહીએ. પછી જે ગામ ઊંચાણ વિસ્તારમાં છે, આપણે નલિયા છે, કોઠારા જે મોટા મોટા શહેર છે, તો એમની પાછી એમની પણ ફરજ બને છે કે આપણે એ ગામડાની કાંઈ પણ આફત આવે તો પાછી એમનું આપણે ધ્યાન દોરી, એમને વાનની સગવડ, એમને જમવાનું, એનું પાછું આપણે સંપર્ક કરી, એ પણ આપણી ફરજ બને છે. તો આપણે અબડાસાના ધારાસભ્ય તરીકે આપણે જણાવું છું, વિનંતી સાથે જેટલું આપણે ધ્યાન દઈશું, આપણે કચ્છી પ્રેમી કહેવાય, કચ્છી વતની કહેવાય, તો એના સાથે ભાવ સાથે જેને કોઈ તકલીફ ન થાય, જે આપણા ગામ મકાન આપણા બરોબર છે, સમાજવાળી છે, મદ્રસા છે, જે જે વસ્તુ વ્યવસ્થા છે
એના અંદર આપણે તેડી અને એમને બધાને સાથ સરકાર આપીએ અને તંત્રને પૂરો સાથ. સરકાર એકદમ જાગૃત છે, અધિકારી મિત્ર બધા જાગૃત છે, પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, જે પોલીસ ખાતું છે, પણ એને આપણે સહયોગ આપી અને પૂરેપૂરું આપણે ધ્યાન દઈએ તો 100% નુકસાન ન થાય એવી આપણે ભગવાનને આશા રાખી એવી મારી વિનંતી છે. વાયુ વાવાઝોડું સંભવત નલિયા કાંઠે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું, એના બદલે જે ડાયવર્ટ થયેલું અને ઓમાન તરફ ફંટાણું, અને હવે સંકેતો મળી રહ્યા છે કે નલિયા કચ્છ તરફ કે સૌરાષ્ટ્રના કાંઠા તરફ પાછું આગળ વધી રહ્યું છે, એના તકેદારીના ભાગરૂપે જે ગયા વખતે પણ જે આપણે પગલાં ભરેલા એમ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ અને સહયોગી સંસ્થાઓ સાથે અત્યારે મિટિંગ કરવામાં આવેલી, એમાં NDRF અને BSFની ટીમો પણ સામેલ રહેલી, અને ભવિષ્યમાં જે દરિયાકાંઠાના અત્યારે 18 જેટલા ગામો છે એને જો આ બાજુ તે વાવાઝોડાની ગતિ રહે તો એને સલામત આશ્રય સ્થળોમાં ફેરવવામાં આવે એના માટે વાહનની વ્યવસ્થાઓ, ST અને પ્રાઇવેટ વાહનો જ્યાં એમને આશ્રય સ્થાનો આપવાના છે ત્યાં પહોંચાડવાના, એના માટે પાણી ભોજનની વ્યવસ્થાઓ અને સતત સમયાંતરે એમને ભોજન પાણી મળતું રહે એ માટેના તમામ અત્યારે સુનિશ્ચિતતા કરી લીધેલી છે. 17-18 તારીખે ભારે વરસાદ પવન સાથે આવવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. અમે અત્યારે કુલ માઇક્રો પ્લાનિંગ કરેલું છે અને નલિયાની બંને દિશાઓમાં જે 18 ગામો આવેલા છે એમાં કુલ 5 ટીમો બનાવીને એની નીચે ઉપર મામલતદારશ્રી અને TDOશ્રીનું સુપરવિઝન રાખીને દરેક 5 ટીમમાં એક નાયબ મામલતદાર કક્ષાના કર્મચારી, PSIશ્રી, એની સાથે NDRFના, મરીન પોલીસના અને BSF અમારી પાસે અત્યારે અવેલેબલ છે, એમની આ બધી ટીમો બનાવવામાં આવેલી છે અને સાથે તલાટી કે મંત્રી, રેવન્યુ તલાટી, આ બધી ટીમોની સંયુક્ત 5 ટીમો બનાવેલી છે અને આ કાર્યવાહીમાં એ બધા સામેલ છે. મોટાભાગે ST વાહનની મદદ લઈને અમે સ્થળાંતરિત કરશું જ્યારે જરૂર પડશે ત્યારે. વાયુ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવવાના સમાચાર જ્યારે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક તંત્રને આપવામાં આવ્યા ત્યારે પ્રાંત અધિકારી શ્રી DA ઝાલાની સાહેબની નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટીતંત્ર કામ કરી રહ્યું હતું ત્યારે વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી મંજીભાઈ ભાનુશાલીના માર્ગદર્શન હેઠળ ઔધોરામ સત્સંગ મંડળ, ભારત ગ્રુપ નલિયા અને લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા દ્વારા તંત્ર દ્વારા વિસ્થાપિત કરેલા લોકોને જે નલિયા ઉથિગાંઠમાંથી રાખ્યા હતા તેમની રહેવા જમવા અને અન્ય સગવડો પણ કરવામાં આવી હતી, આજરોજ ફરી પાછું ઝાલા સાહેબના નેતૃત્વમાં કલેક્ટર ઓફિસ મધ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની મિટિંગ બોલાવેલી હતી. આ મિટિંગની અંદર વ્યવસ્થિત તમામ વસ્તુઓનું સંકલન કરી અને આવનાર સમયમાં જે વાવાઝોડું કચ્છ તરફ આવી રહ્યું છે તો આ કોઈપણ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેનીમાં પહોંચવા માટેની વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે આ ચારેય સંસ્થાઓએ ફરીથી જો તંત્ર દ્વારા તેમના ગામોમાંથી જે લોકોને સ્થળાંતર કરવામાં આવશે એ તમામની રહેવા અને જમવા માટેની સગવડતા ઉપાડેલ છે અને અન્ય કોઈપણ તાત્કાલિક આવશ્યક સેવાની જરૂરિયાત હોય તો વાલરામજી પાંજરાપોળ ટ્રસ્ટ, લક્કી સેવાતા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા, ભારત ગ્રુપ નલિયા અને ઔધોરામ સત્સંગ મંડળ દ્વારા આ તમામ કાર્ય ઉપાડવામાં આવશે. આ સિવાય કોઈને પણ કોઈ જરૂરિયાત હોય તો વોટ્સઅપ ગ્રુપમાં અમારા મેસેજ નાખેલા છે તો તે નંબર પર પણ આપ ઇમરજન્સી સંપર્ક કરી શકો.